હલો એ સ્પેરેન્ડ આપણે ચર્ચા કરી રહ્યા છીએ આઈસ મિરિકલ ડીવાયસો સ્પેશિયલ છેલ્લા આઠ મહિનાના કરંટ અફેર્સના એમસીયુ ઇક્વિઝની આ વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ વન અને ટુ જોઈ ગયા આજે જોવાના છીએ પાર્ટ થ્રી જેમાં આપણે પંદરસો કરતાં વધુ અગત્યના કરંટ અફેર્સના એમસી ક્યુ જોવાના છીએ તો ચલો વિયોને શરૂ કરીએ તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર કયા દસમાં આવેલું છે યુએ તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલના નિર્દેશક એટલે કે ડાયરેક્ટર કોણ છે વિવેક અગ્નિહોત્રી વર્ષ બે હજાર પચાસ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર ક્યુ બન્યું મુંબઈ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ઓગણીસ માર્ચ તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ કયા રાજ્યમાં આવેલી છે ઉત્તરાખંડ તાજેતરમાં કર્ણાટકના કયા શહેરમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હસન ખાતે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને બાણુંમાં તાજેતરમાં કયા શહેરમાં પાંત્રીસમો સુરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ફરીદાબાદ નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે પસંદ કરવાના છે અગાઉ કીધેલું જ છે કે જે વિધાનો આપેલા છે એમાં બધા સાચા જ આપેલા હશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ બે હજાર બાવીસનું ઉદઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું તો આ વિધાન સાચું છે બીજું છે કે ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ બે દસમાં થઈ હતી તો આ પણ સાચું છે એટલે આપેલ બંને સાચા રહેશે તાજેતરમાં પંજાબના નવા સીએમ એટલે કે મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા તો કે ભગવંત માને લીધા છે આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી જીત્યા છે તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઇસીસ પોલિસી બે હજાર બાવીસનો ડ્રાફ્ટ જારી કર્યો છે તો કે રસાયણ અને ખાતર મંત્રાલય ચૌદમું ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યાં કરાયું તો કે નવી દિલ્હી ખાતે તાજેતરમાં ચર્ચામાં રહેલ પડેથન મંદિર કયા રાજ્ય અથવા યુટીમાં સ્થિત છે તો કે જમ્મુ અને કાશ્મીરમાં બે હજાર પચાસ સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયા કયું શહેર બન્યું છે તમારા માટે બોનસ ક્વેશ્ચન કહી શકાય રિપીટેડ ક્વેશ્ચન કહી શકાય સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા મુંબઈ કલા એસોસિએન કયા ક્રિકેટરની આત્મકથા છે જી આર વિશ્વનાથ આંતરરાષ્ટ્રીય પાય દિવસ ક્યારે મનાવાય છે ચૌદ માર્ચ વિદ્યુત મંત્રાલય અંતર્ગત ગઠિત વિદ્યુત અને સંબંધિત ક્ષેત્રો માટે પોલિસી એડવોકેસી આનું નામ શું છે પાવર ફાઉન્ડેશન તાજેતરમાં કયા રાજ્યએ જમીન રેકોર્ડ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે દિશાંક એપ લોન્ચ કરી કર્ણાટક તાજેતરમાં નેશનલ કા ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો સાડત્રીસમો પછી વાત કરીશું આગળના ક્વેશ્ચનની તો માર્ચ બે હજાર બાવીસ સુધી માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન કેટલામું છે પાંચમું છે તાજેતરમાં એર ઇન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી એન ચંદ્રશેખરનની વૈશ્વિક વ્યાપારમાં રશિયાના કયા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ક્રૂડ પેટ્રોલિયમ નીચેના પૈકી વિધાનો કયા સાચા છે અગેન યુવિકાનું પૂરું નામ છે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ જે યોગ્ય બાબત છે યુવિકા ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં વાર્ષિક આંતરિક શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે એટલે કે આપેલ બંને જે વિધાનો છે એ યોગ્ય છે આગળના ક્વેશ્ચન તરફ વધીએ તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટના જજ છે એ કે સિકરી સાહેબની વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાયો બાર માર્ચ તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રીડ નોલેજ સેન્ટરનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હરિયાણાના માણેસર ખાતે તાજેતરમાં કઈ સંસ્થાએ માઇક્રો ફાઇનાન્સ લેન્ડર્સ એટલે કે ઋણદાતાઓ માટે ફ્રેમવર્કની ઘોષણા કરી આરબીઆઈ શહીદ દિવસ ક્યારે મનાવાય છે ત્રેવીસ માર્ચ વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે પંદર માર્ચ વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ ક્યારે મનાવાય છે એકવીસ માર્ચ વિશ્વ રોટારેક્ટ દિવસ ક્યારે મનાવાય છે તેર માર્ચ તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ ફિક્સનું આયોજન ક્યાં કરાયું હતું દુબઈ ખાતે તાજેતરમાં કયા રાજ્ય ઇન્ટીગ્રેટેડ હોસ્પિટલ ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસ આઈ એચ એફએમએસ અપનાવી તેલંગાના તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને કોલ્ડ રિસ્પોન્સ બે હજાર બાવીસ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો નેટો તાજેતરમાં કયા રાજ્ય ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ લોન્ચ કરી કર્ણાટક એન બિરેનસિંહે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા મણિપુર તાજેતરમાં મેનહીર તરીકે ઓળખાતો સફેદ રંગનો લો યુગનો પથ્થર કયા રાજ્યમાંથી મળી આવ્યો તેલંગણા આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ ક્યારે મનાવાય છે વીસ માર્ચ પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ડોલ ઉત્સવ મનાવાયો પશ્ચિમ બંગાળ તાજેતરમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે ટ્વેન્ટી ફોર બાય સેવન વોટ્સએપ ચેટબોટ માયા લોન્ચ કર્યું તો કે કેરળ ગ્લોબલ રિસાયકલિંગ દિવસ ક્યારે મનાવાય છે અઢાર માર્ચ તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યાં કરાયું લાલ કિલ્લો દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે એકવીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે વીસ માર્ચ બે હજાર બાવીસ મી બિમસ્ટેક શિખર સંમેલનની મેજબાની કયો દેશ કરશે શ્રીલંકા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર બાવીસમાં ભારતનું સ્થાન કેટલામું છે એકસો છત્રીસમું છે કયા દેશે રિલેટિવિસ્ટિક ક્લિસ્ટ્રોન એમ્પ્લીફાયર આર કે એ વિકસિત કરી રહ્યું છે જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ચીન તાજેતરમાં ભારતની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કઈ છે મહાનદી ફિલ્ડ્સ લિમિટેડ તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ વિધાન એપ્લિકેશન એટલે કે નેવા કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની નાગાલેન્ડ તાજેતરમાં કયા રાજ્યમાં મંગલુરુ કંબાલા એટલે કે બળદની દોડનું આયોજન કરાયું કર્ણાટક વિશ્વ કવિતા દિવસ ક્યારે મનાવાય એકવીસ માર્ચ તાજેતરમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કયા શહેરમાં રિઝર્વ બેન્ક ઇનોવેશન હબનું ઉદઘાટન કર્યું બેંગ્લોર તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા સ્તરે ડીઆરડીઓના ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ ઇન્ટીગ્રેશન કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કર્યું બેંગ્લોર એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સની બીજી આવૃત્તિમાં ક્યુ રાજ્ય સતત બીજા વર્ષે ટોટના સ્થાને રહ્યું ગુજરાત વિશ્વ જળ દિવસ ક્યારે મનાવાય છે બાવીસ માર્ચ તાજેતરમાં કયા શહેરમાં ટ્યુલિપ ફેસ્ટિવલ શરૂ થયો આન્સર આવશે શ્રીનગર એનપીસીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલ યુપીઆઈ લાઇટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનની મહત્તમ મર્યાદા કેટલી છે રૂપિયા બસ્સો ગ્રે વોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન કયા મંત્રાલયની પહેર છે જળ શક્તિ મંત્રાલય ભારત કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરશે તાજેતરમાં મહાત્મા ગાંધી ગ્રીન ઉદઘાટન કરવામાં આવ્યું માડાગાસ્કર પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યાં બની રહ્યું છે જેનું ઉદઘાટન ડૉક્ટર બી આર આંબેડકર જયંતિના દિવસે કરાશે દિલ્હી ભારતીય સૈન્ય કયા રાજ્યની પોલીસ સાથે મળીને સુરક્ષા કવચ ટુ અભ્યાસનું આયોજન કર્યું મહારાષ્ટ્ર પોલીસ તાજેતરમાં કઈ ભારતીય ખેલાડીએ સ્વીસ ઓપન બે હજાર બાવીસનો ખિતાબ જીત્યો પીવી સિંધુ તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર કયા જિલ્લામાં છે સાબરકાંઠા વર્લ્ડ સ્લીપ ડે એટલે કે વિશ્વ નિંદ્રા દિવસ ક્યારે મનાવાય છે અઢાર માર્ચ વિશ્વ સહય દિવસ ક્યારે મનાવાય છે આન્સર આવશે ચોવીસ માર્ચ તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ નાગરિક ઓડિયન મંત્રાલય અને ફિક્કી દ્વારા વિંગ્સ ઇન્ડિયા બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું હૈદરાબાદ તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય ક્યુ બન્યું છે અરુણાચલ પ્રદેશ તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ કયા સ્થળે થ્રીડી રિપીડો થ્રીડી રેપિડ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે થ્રી પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું છે ગાંધીનગર યુએનએપી એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર કયા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરોનો દરજ્જો આપવામાં આવ્યો મુરાદાબાદ આગળ છે ભારતીય સૈન્ય કયા દેશ સાથે એક્સ દસ્તલિંક અભ્યાસનું આયોજન કરશે ઉઝબેકિસ્તાન તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ એટલે કે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન બેન્ડ બોન્ડ આવશે બરાબર જારી કર્યો છે તો કે વર્લ્ડ બેંકે ભારતનો પ્રથમ પચાસ કિલો વોટનો ગ્રીન હાઇડ્રોજન માઇક્રોગ્રીડ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો વિશાખાપટ્ટનમ તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે કયા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી પાંચ ઓગસ્ટ કાર્બન ખેતી શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે કેરળ તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો સો દિવસ અર્થઅવર ક્યારે મનાવાય છે માર્ચ મહિનો હોય છે તેના છેલ્લા શનિવારે તાજેતરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ક્યાં સુધી લંબાવાઈ સપ્ટેમ્બર બે હજાર બાવીસ સુધી કતરમાં યોજાનારા ફીફા વલ્ક બે હજાર બાવીસમાં સત્તાવાર સ્પોન્સરશીપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની છે તો કે બાયજુસ માધવપુરનો મેળો કયા રાજ્ય સાથે સંબંધિત છે તો કે ગુજરાત તાજેતરમાં કયા મંત્રાલય અથવા વિભાગ દ્વારા ડે ટુ એરાડીટીબી પહેલ લોન્ચ કરવામાં આવી તો કે બાયોટેકનોલોજી વિભાગ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્પોર્ટ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ પીસ ક્યારે મનાવાય છે છ એપ્રિલ વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે સત્યાવીસ માર્ચ રેલવેના કયા વિભાગે હંડ્રેડ પર્સન્ટ વિદ્યુતિકરણ એટલે કે ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પૂર્ણ કર્યું કોકન રેલવે કઈ સંસ્થા સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ જારી કરે છે યુ એનએફીએ આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો માઉન્ટેન ટેરેન બાઇકિંગ અને બાઇસિકલ્સમાં એથલીટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સાંઈ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો કે સિમલા ખાતે કરવામાં આવશે વન હેલ્થ પાઇલટ પ્રોજેક્ટ કોની પહેલ છે આન્સર છે સી આઈઆઈ પશુપાલન અને ડેરી વિભાગ અને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન આપેલ તમામ તાજેતરમાં કયા સ્થળે આયોજિત કાર્યક્રમમાં આઈ એનએસ વાલસુરાને રેઝિડેન્ટ કલરથી સન્માનિત કરવામાં આવ્યું જામનગર તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે જમ્મુ અને કાશ્મીર તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને એન્યુઅલ ફ્રન્ટિયર રિપોર્ટ બે હજાર બાવીસ જારી કર્યો જેનું શીર્ષક હતું નોઈઝ બ્લેઝિસ એન્ડ મિસમેચિસ યુએન ઇપી તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ એ કયા દેશને નિરંબિત કર્યું તો કે રશિયા પછી એ તાજેતરમાં પ્રસ્થાન ઓફસોર સોર સિક્યોરિટી એક્સરસાઇઝનું આયોજન ક્યાં કરવામાં આવ્યું મુંબઈ તાજેતરમાં કયા મંત્રાલયે ટેમ્પલ થ્રી સિક્સટી વેબસાઇટ લોન્ચ કરી સંસ્કૃતિ મંત્રાલય તાજેતરમાં ચર્ચામાં રહેલ કોઈના ડેમ કયા રાજ્યનો સૌથી મોટો ડેમ છે મહારાષ્ટ્ર કયા રાજ્યમાં દર વર્ષે અઢાર ડિસેમ્બરના રોજ લઘુમતી અધિકાર દિવસ છે તમિલનાડુ તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપણ સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના કયા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો એટલે કે માર્ગ બનાવવામાં આવ્યો તો કે સુરત સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે નીતિ આયોગ પછી છે તાજેતરમાં ચર્ચામાં રહેલ જિંકીંગ જેરી લિવિંગ રૂડ બ્રિજ કયા રાજ્યમાં સ્થિત છે મેઘાલય નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે પસંદ કરવાનું છે અગાઉ કીધું તેમજ બાવીસ એપ્રિલના રોજ પૃથ્વી દિવસ મનાવાય છે યોગ્ય બાબત છે પૃથ્વી દિવસ બે બાવીસની થીમ છે ઇન્વેસ્ટ ઇન ઓર પ્લાનેટ તો આ યોગ્ય હોવાથી આન્સર શું આવશે આપેલ બંને આ પીડીએફમાં આ રીતનું જ કોન્સેપ્ટ છે એટલે બહુ મગજ દોડાવતા નહીં આવા ક્વેશ્ચનો હોય ખાલી સાંભળી લેજો આગળ વધીએ તાજેતરમાં રિઝર્વ બેંકની પૂર્ણ માલિકીની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રીકરણ પ્રાઇવેટ લિમિટેડ કયા સ્થળે વણિકા નામક શાહી નિર્માણ કંપની સ્થાપી મૈસૂર ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે એક એપ્રિલ ટ્વિટરની સ્થાપના ક્યારે થઈ હતી બે હજાર છમાં તાતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદઘાટન ક્યાં કરાયું લેહ ખાતે લેહ ક્યાં આવેલું છે તો કે લદ્દાખમાં પછી છે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ આઈડેક્સ પ્રાઇમ અને ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ ડિસ્ક સિક્સ કયા મંત્રાલયની પહે છે સંરક્ષણ મંત્રાલય તાતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું સ્પેસેક્સ પચીસ એપ્રિલના રોજ કયા દેશ અથવા દેશોમાં એન્ઝેક દિવસ મનાવવામાં આવે છે તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં એશિયાનો સૌથી મોટો સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યાં કાર્યરત કરાયો દિલ્હીમાં પછી છે આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ કન્સાઇન્સ ક્યાં મનાવાયો છે ક્યારે મનાવાયો છે તો કે પાંચ એપ્રિલ ક્યાં નહીં ક્યારે મનાવાયો છે બરાબર તો કે પાંચ એપ્રિલે તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ છે લખું છું અહીંયા મોસ્ટ એમપી સુમન બેરી ઉપાધ્યક્ષની વાત કરી છે સુમન બેરી અધ્યક્ષ કોણ હોય છે વડાપ્રધાન હોય છે બરાબર છે વર્તમાનમાં સીઈઓ કોણ છે કમેન્ટ બોક્સમાં મને આન્સર આપજો જોઈએ કેટલાને આવડે છે લુપ્તપ્રાય ઓલિવ રિડલે કાજબા માટે જાણીતો ઋષિ કુલિયા સમુદ્ર તટ કયા રાજ્યમાં આવેલો છે ઓડિશા તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા ઓટીટી પ્લેટફોર્મ સાથે મળીને સાત મહિલા ચેન્જ મેકર્સ અંગે બે મિનિટની ફિલ્મ લોન્ચ કરી જેનું શીર્ષક છે આઝાદી કી અમૃત કહાનિયા તો નેટફ્લિક્સ આવશે નેટફ્લિક્સ સેમી કન્ડક્ટર મિશનનું માર્ગદર્શન કરનારી સલાહકાર સમિતિના અધ્યક્ષ કોણ છે અશ્વિની વૈષ્ણવ નામ સાંભળેલું લાગે છે ને સાંભળેલું લાગે ને કેમ નહીં સાહેબ મંત્રી છે કેન્દ્રીય કેબિનેટમાં તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટ્વિટર કોને ખરીદી ખરીદી લીધી એવું ના કહી શકાય પણ વાત ચાલી રહી છે તો કે એલન મસ્ક તાજેતરમાં બે હજાર એકવીસનો ચમેલી દેવી જૈન પુરસ્કાર કોને જીત્યો તો કે આરિફા જોહરી તાજેતરમાં કયા શહેરે ગ્લોબલ કોલોબરેશન એડવાન્સ વેક્સિનોલોજી ટ્રેનિંગ બેઠકની મેજબાની કરી જીનીવા તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અઈનક સાઇટ અને બામિયાન બુદ્ધ કયા દેશ સાથે સંબંધિત છે અફઘાનિસ્તાન આગળ છે તાજેતરમાં કયા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ એન્ટરપ્રાઇઝ એન્ટરપ્રાઇઝારંભ કરાવ્યો મંત્રાલય પ્રથમ લતા દીનાથ મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે નરેન્દ્રભાઈ મોદીને આઈએમપી છે ભાઈ વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવાય છે પચીસ એપ્રિલ તાજેતરમાં કયા રાજ્યે મુખ્યમંત્રી ઉધમ ક્રાંતિ યોજના શરૂ કરી મધ્યપ્રદેશ વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવાય છે સત્તર એપ્રિલના રોજ પૃથ્વી અવલોકન ઉપગ્રહ ગૌ ફેન થ્રી કયા દેશ સાથે સંકળાયેલ છે ચીન ભારત સરકારે સ્ટેપ સ્ટેપઅપ સ્ટેન્ડઅપ યોજના ક્યારે શરૂ કરી હતી બે હજાર સોળમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ત્રેવીસ એપ્રિલ વિશ્વ પાર્કિન્સન દિવસ ક્યારે મનાવાય છે અગિયાર એપ્રિલના રોજ આગળનો ક્વેશ્ચન છે ગણગૌર ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યોમાં મનાવાય છે રાજસ્થાન કલા અને સંસ્કૃતિના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિશ્વ રચનાત્મક અને નવીનીકરણીય દિવસ ક્યારે મનાવાય છે એકવીસ એપ્રિલ સંગ્રહાલય અનુદાન યોજના એટલે કે મ્યુઝિયમ ગ્રાન્ટ સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી બે હજારને તેરમાં તાજેતરમાં ઇવાય વાય ઓફ ધ યર બે હજાર એકવીસ કોણે જીત્યો છે ફાલ્ગુની નાયર એશિયન જુનિયર અને કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસની મેઝબાની કયો દેશ કરશે ભારત વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવાય છે ત્રેવીસ એપ્રિલ સિયાચિન દિવસ ક્યારે મનાવાય છે આ યાદ રાખજો જરાક આ પરીક્ષા માટે નહીં બીજી ઘણી બધી પરીક્ષાઓ માટે આ દિવસ યાદ રાખજો તો સિયાચીન દિવસ છે ને એ તેર એપ્રિલના રોજ મનાવાય છે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું તો કે ભુજ ખાતે તાજેતરમાં પાંચમાં બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન ક્યાં કરાયું હતું તો કે આની પહેલાં બી ક્વેશ્ચન આવી ગયું તો આ શ્રીલંકામાં કરાયું છે વિશ્વ પેંગિંગ દિવસ ક્યારે મનાવાય છે અઠ્યાવીસ એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ ક્યારે મનાવાય છે ત્રેવીસ એપ્રિલના રોજ આગળ છે બે હજાર ત્રેવીસ એફઆઈએચ મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન કયા શહેરમાં કરાશે તો બે શહેર છે અને બંને શહેર ક્યાંના છે તો કે ઓડિશાના છે એક છે ભુવનેશ્વર કેપિટલ અને બીજું છે રાઉલકેલા હવે ભુવનેશ્વરમાં તો સ્ટેડિયમ બની ગયું છે પણ રાહુલકેલામાં જે એક છે ને સ્ટેડિયમ બની રહ્યું છે તેમાં આ મેન્સ હોકી વર્લ્ડ કપનું આયોજન થશે એટલે ભુવનેશ્વર અને રાઉકેલા બંને આન્સર આવતા હોવાથી આપેલ બંને આવશે તાજેતરમાં કયા રાજ્ય સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એક્શન પ્લાન વિકસિત કરવા માટે ડબલ્યુ ડબલ્યુ એફ ઇન્ડિયા સાથે સમજૂતી કરી તો કે અરુણાચલ પ્રદેશ જળશક્તિ અભિયાન કેચ ધ રેન અભિયાન પ્રથમવાર કયા વર્ષે શરૂ કરાયો વર્ષ બે હજારને એકવીસમાં પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં ઈ સાયકલને સામેલ કરનારું રાજ્ય અથવા પ્રથમ રાજ્ય કે અથવા યુટી ક્યુ બન્યું છે નવી દિલ્હી તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે દેશના લોકોમાં નાનો બદલાવ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મેસ્કોટ લોન્ચ કર્યું છે તેનું નામ જણાવવાનું છે તો કે પ્રકૃતિ બે હજાર બાવીસ ઇનવિક ગેમ્સનું આયોજન ક્યાં કરાશે નેધરલેન્ડ્સ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરાશે આઈએમપી ક્વેશ્ચન છે ગાંધીનગર ખાતે હિમાચલ દિવસ ક્યારે મનાવે છે પંદર એપ્રિલ તાજેતરમાં કયા રાજ્યમાંથી મેગોલેથિક સ્ટોન પર સ્ટોન જાર મળી આવ્યો આસામ ભારતે કયા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્ય સમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો અમેરિકા વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક ક્યારે મનાવાય છે અઠ્યાવીસ એપ્રિલ તાજેતરમાં ભારતે કયા દેશ સાથે પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જાના હસ્તાંતરણ માટે ટ્રાન્સમિશન ઇન્ટરકનેક્શન સ્થાપિત કરવાની ઘોષણા કરી માલદીવ્સ સિપરીના અહેવાલ અનુસાર સૈન્ય ખર્ચની બાબતે ભારતનો ક્રમ કેટલો છે ત્રીજો ક્રમ છે તાજેતરમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં તે શહેરની પ્રથમ ડિજિટલ બસ સેવાનું ઉદઘાટન કરવામાં આવ્યું મુંબઈ નીચેના પૈકી કયા રાજ્ય અથવા ક્યુ રાજ્ય ડેરી ઉદ્યોગ માટે વિશેષ સહકારી બેંકની સ્થાપના કરશે કર્ણાટક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ સૂર્ય દિવસ ક્યારે મનાવાય છે નવ એપ્રિલ તાજેતરમાં ભારતે કયા દેશની નૌસેના સાથે અરબસાગરમાં વરુણ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું વરુણની વાત આવ ફ્રાન્સનો છે તાજેતરમાં કઈ સંસ્થા મંત્રાલયે અવસર યોજના લોન્ચ કરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાજેતરમાં ચર્ચામાં રહેલ નાનાર તેલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે મહારાષ્ટ્ર તાજેતરમાં ભારતનું પ્રથમ અમૃત સરોવર ક્યાં બનાવ્યું છે આઈ આઈએમબી છે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં કયા મંત્રાલય અથવા સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી જારી કરી છે તો આ સંસ્થા છે નીતિ આયોગ તાજેતરમાં ભારત સરકારના નવા મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કોણ બન્યા અજય કુમાર સુદ તાજેતરમાં કઈ સંસ્થાએ મંથન આઈડિયાથોન લોન્ચ કરી સેબી સો દિવાય સો સ્પેશિયલમાં જે આપણે આઠ મહિનાના કરંટ અફેર જોઈએ છે તેનો પાઠ આટલો જ રાખીએ વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હજુ બી ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ આવવાના જ છે મળી આવતા લેક્ચરમાં ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ